भूजमां देवी पूजक समाज की दीकरी पर थयेला सामूहिक बलात्कार बाबते आवेदन पत्र पाठवामां आव्युं हतुं। आजे कच्छ महिला विकास संगठन अने देवी पूजक समाज की बहनों द्वारा रेली स्वरूपे कलेक्टर कचेरीए जई अने रजूआत करवामां आवी हती। खास करीने 16/3/2022 ना रोज 17 वर्षनी सगीर बाळा पर भूजमां सामूहिक बलात्कार की घटना सामे आवी छे, जेमां तेनुं अपहरण करी अने नशायुक्त पदार्थ आपीने 4 नराधमोए सगीर बाळाने पीखी नाखी छे। त्यारे महिला संगठन द्वारा कच्छ जिल्लामां महिलाओनी सलामती बाबते वहीवटतंत्र योग्य पगला ले अने गुनेगारोने कड़क सजा मळे तेमज भोग बननार सगीर बाळाने वळतर मळे तेवी मांगणी महिला विकास संगठन द्वारा करवामां आवेली छे। आ बहेनो आजे हाथमां बेनर लई अने सूत्रोच्चार साथे जिल्ला कलेक्टर कचेरीए पहोंची हती अने न्याय माटे अवाज बुलंद बनाव्यो हतो। बहेनोए चंचल न्यूज साथे वात करी हती। मारुं नाम मालश्री गढवी छे, હું કચ્છ મહિલા વિકાસ સંગઠનની પ્રતિનિધિ છું। મારી સાથે અમારા સેક્રેટરી અરુણાબેન છે અને સમાજના આગેવાનો છે। એક અત્યંત કલંકિત ઘટના જે આપણા શહેરમાં બની છે, ભુજ શહેરની અંદર દેવી પૂજક સમાજની એક સગીર કુમળી વયની દીકરી સાથે 4 નરાધમોએ એને પીંખી નાખી છે। આ ઘટના અમને હચમચાવી નાખે છે। એક મહિલા સંસ્થા તરીકે અમારું હૃદય જે છે એ હચમચી ઉઠ્યું છે અને અમે ખૂબ ખેદ સાથે આજે કલેક્ટર કચેરીમાં અને એસપી કચેરીમાં આ અમે એક દુઃખ સાથે આવેદન પત્ર આપીએ છીએ કે આપણા જિલ્લાની અંદર મહિલા અને કિશોરીઓની કોઈ સલામતી નથી અને મહિનામાં સરેરાશ 6 થી 7 બળાત્કાર અને પોક્સોની ઘટનાઓ બને છે અને આ ઘટના જે છે દિન પ્રતિદિન વધતી જાય છે। અમે આ જે ઘટના બની છે એમાં દીકરી અને એના સમાજની સાથે છીએ અને આગળ પણ કાનૂની પ્રક્રિયામાં સાથે રહેવાના છીએ। અમે તંત્રને એક રજૂઆત કરી છે કે ખાસ કરીને આજે દેવી પૂજક સમાજની જ્યાં ઘટના બની છે એમાં અમુક વિસ્તારોનો અમે ઉલ્લેખ કર્યો છે કે જ્યાં દીકરીઓ ભણવા જાય છે, મહિલાઓ જ્યાં કામ કરે છે ત્યાં ધોળા દિવસે પણ છેડતી થાય છે, ત્યાં દારૂનું પણ દૂષણ છે, તો દિવસ દરમિયાન પણ અગર ત્યાં પેટ્રોલિંગ થાય આ અમારી રજૂઆત છે। સાથે આ કેસની પ્રક્રિયા જે છે ખૂબ ઝડપી બને અને દીકરીને જલ્દીમાં જલ્દી વળતર મળે, આ અમારી ખાસ રજૂઆતો છે। મારું નામ હંસાબેન છે અને હું એક દેવી પૂજક સમાજની દીકરી છું અને મારું પણ એ કહેવાનું છે કે અમારી સમાજ હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય એને જલ્દી ન્યાય મળે અને આવા નરાધમોને સજા મળે અને જલ્દી આ દીકરીને ન્યાય મળે અને આવા બીજા કિસ્સા ન બને એના માટે તંત્ર જાગૃત થાય અને બહેનોને સલામતી મળે અને આવા વધારે પડતા કિસ્સા દારૂઓના એના કારણે થાય છે। અમુક વિસ્તારો છે ત્યાં બહુ જ દારૂનું પ્રમાણ હોવાથી દીકરીઓને બહાર નીકળવામાં જવા આવવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, એના લીધે પણ આવા કિસ્સા ઘણા બને અને ઘણા કિસ્સા એવા છે કે દબાઈ જાય છે। અમુક આવા કિસ્સા હોય તો એ લોકો બહાર આવે છે તો આવી રીતે મીડિયામાં કે બહાર નીકળીને બધે આવી રીતે પોલીસમાં અને આપણે કલેક્ટરમાં અને બધે આવેદન કર્યું છે। બાકી ઘણા એવા છે કે ત્યાંને ત્યાં દબાઈ જાય છે ને એનો કાંઈ અવાજ પણ બહાર નથી નીકળતો ને એને ન્યાય પણ અમુક દીકરીઓને નથી મળતો અને આના લીધે ઘણી બધી દીકરીઓને પોતાના શિક્ષણ માટે કે પોતાના સપના માટે પાછળ પગ કરવા પડે છે ને એને અધૂરા રહી જાય છે સપના ભણવાનું ઘણું બધું। આવા કિસ્સા જલ્દીમાં જલ્દી અટકે ન બને ને આવા નરાધમોને સજા મળે એ જ અમારી સરકાર પાસે અપેક્ષા છે।